કરજો. આજની શિબિર સાંભળ્યા પછી નક્કી કરો, હું જે સંઘ નો સભ્ય છું એ સંઘ ના જેટલા સ્ટાફ છે એને દર મહિને જેટલો પગાર અપાય એટલો વર્ષે એક પગાર મારા તરફથી આપો. થાય છે કોઈને ભાવ આંગળી ઊંચી કરો. આજે ને આજે આપવાના નથી. દિવાળીએ એક જણ તો ઊંચું કરો તો મને લાગે કે મારે. વેરી ગુડ. હે, વ્યક્તિગત બહુ સરસ. ચાલો આગળ. હાઉ ટુ બિહેવ વિથ યોર સ્ટાફ. પહેલો સ્ટાર પૂરો. સેકન્ડ સ્ટાર, હાઉ ટુ બિહેવ વિથ યોર ચાઇલ્ડ. ચાઇલ્ડ કહું કે ચિલ્ડ્રન કહું, જલ્દી બોલો. હા રાજેશ, એને ઓલ ઓવર માટે હવે પૂછું છું, ચાઇલ્ડ કે ચિલ્ડ્રન? ચિલ્ડ્રન બોલો ને એને ચાઇલ્ડ આવી જવાનું. આખા દિવસમાં તમારા સંતાન માટે તમારી પાસે સમય કેટલો છે? ચાહે એક મહિનાનો હોય, ચાહે એક વર્ષનો હોય, કે ચાહે 21 વર્ષનો હોય, તમારા સંતાન માટે તમે સમય કેટલો આપો છો? તમને કહું, દેરાસર ને ઉપાશ્રયમાં રૂપિયાના ડોનેશન આપવા સહેલા છે, ઘરે ગયા પછી તમારા પરિવારને સમય આપવો અઘરો છે. ડોનેશન સ્પેન્ડ કરનારા તો આ દુનિયામાં ઘણા છે, ટાઈમ સ્પેન્ડ કરનારા કેટલા છે? તમારા સંતાન માટે તમારી પાસે સમય કેટલો છે? અમેરિકાની અંદર એક સ્ટોરી આવી છે, આઈકે વીજળીવાલા ભાવનગર નો એક સરસ લેખક છે, નેટ ઉપરથી ઘણી સારી સારી સ્ટોરીઓ લાવીને મૂકતો હોય છે પુસ્તક રૂપે. એ અમેરિકાની એક સ્ટોરી મૂકી હતી, એક છોકરો, એના બાપ નોકરી કરે, એના બાપને એને એક વખત એટલું જ કીધું, પપ્પા તમે આખો દિવસ સર્વિસ કરો છો, તમને એક કલાક કેટલા ડોલર મળે? બાપે કીધું, બેટા તારે મારામાં માથું નહીં મળવાનું. નહીં પપ્પા, તમારે કેવું પડશે? છોકરાએ કીધું અને બાપે કીધું, તને ગણીને કહીશ. અને આ બાપે ગણીને કીધું કે બેટા એક કલાકના 20 ડોલર. છોકરો સીધો દોડ્યો પોતાના ડ્રોવરમાં, ડ્રોવર ખોલીને એને ગણ્યા તો એની પાસે 10 ડોલર. ત્યાંથી ગયો કિચનમાં મમ્મીની પાસે, મમ્મા મમ્મા અત્યારે તું મને 10 ડોલર ઉધાર આપીશ? માં કે તારે શું છે? હમણાં નહીં, હું પછી કહીશ, પેલા તું મને 10 ડોલર ઉધાર આપ. અને માએ એને 10 ડોલર આપ્યા. 20 ડોલર લઈ એ પોતાના બાપની પાસે ગયો. એને બાપને કહ્યું, પપ્પા આ 20 ડોલર લ્યો, એના બદલામાં તમે મને એક કલાક આપ. સમજાય છે? કઈ બધા રૂપિયા પૈસા અને આનાથી તમારી ગણતરી ચાલે છે. બેઠેલાઓને પૂછું છું કે તમારો ધંધો ખાલી ઓફિસમાં, દુકાનમાં, ફેક્ટરીમાં કે ઘરે આવ્યા પછી પણ તમારો ધંધો ચાલુ હોય છે? જલ્દી, આ જે આવ્યું છે ને એને તમને 24 કલાક બિઝનેસ કરતા કરી દીધા. જ્યાં સુધી આ તમારી પાસે નતું ત્યાં સુધી તમે દુકાનમાં કે ઓફિસમાં 7 કલાક 8 કલાક જે ધંધો કરતા હતા એટલો જ કરતા હતા. આજે રાતના 9 વાગે પણ તમારા ધંધા ચાલે છે, 10 વાગે પણ ચાલે, અને 12 વાગે પણ કોઈનો ફોન આવે, આખા ઘરને સૂતા મૂકીને તમે ધંધો કરવા માટે જઈ શકો છો. કોઈ લિમિટ નહીં, કોઈ બાઉન્ડ્રી નહીં. તમારા સંતાન મારે તમને પૂછવું છે, દીકરાને જન્મ આપ્યા પછી સમય આપવાનો તમારી પાસે સમય નથી તો તમને જન્મ આપવાનો સમય પણ શા માટે મળશે? જન્મ આપ્યા પછી એને સંસ્કાર આપવા માટે તો સમય જોઈએ કે ના જોઈએ? અને જો સંસ્કાર આપવાનો તમારી પાસે સમય ન હોય ને તો તમારા દીકરામાં અને જંગલમાં જન્મ આપતા ગધેડાના દીકરામાં કોઈ ફરક નથી. જંગલના ગધેડા અને તમારા સંતાન આ બેમાં કોઈ ફરક નથી. તો તમે તમારા સંતાનો પાસે તમને આપવાનો સમય ન હોય તો છે સમય? આમાંથી આખા દિવસમાં 20 મિનિટ પોતાના પરિવાર ખાસ કરીને દીકરા સાથે બેસતા કેટલા? 20 મિનિટ. વેરી ગુડ, વેરી ગુડ. બરાબર ઊંચા કરો, બહેનોને દેખાય, ખબર પડે. મોબાઈલ માટે સમય છે, મૂવી જોવા માટે સમય છે, ક્રિકેટ જોવા માટે સમય છે, છાપું વાંચવા માટે સમય છે, ફ્રેન્ડ સર્કલ માટે તમારી પાસે સમય છે.
તમારા સંતાન માટે સમય નહીં. તમને કહું, પરિચયથી પ્રેમ વધે છે અને સમય આપવાથી સ્નેહ વધે છે. અત્યારે તમારા દીકરાને મારી પાસે લાવી દેવામાં આવે અને એ દીકરાને હું પૂછું કે તને તારા પપ્પા માટે પ્યાર કેટલો, કેટલા દીકરા એમ કહેશે કે 100% મારા પપ્પા માટે મને પ્યાર છે. કેટલા કહેશે? સમય આપો તો સ્નેહ વધે. સ્ટાફને સંપત્તિ આપો અને સંતાનને શું આપો? સમય. એને ખબર છે કે મારા બાપના પૈસા મારી પાસે જ આવવાના છે, એને સંપત્તિ ગૌણ છે, એને મન સમય મુખ્ય છે.